નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરાથી. વડોદરા શહેર SSG હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. સાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગવાનો બનાવ. ફાયર સ્ટેશનના જવાન સ્થળ પર. મેયર સહિત કાઉન્સિલર SSG હોસ્પિટલ પહોંચ્યા. આજે 7:25 અંદાજે 7:25 વેન્ટિલેટરના હ્યુમિડિફાયરમાં શોર્ટ સર્કિટ થયા પછી સ્પાર્ક આવ્યા. તાત્કાલિક ઇલેક્ટ્રિક કનેક્શન બંધ કર્યા એટલે મોટા આગની ઘટના ટળી ગઈ. તાત્કાલિક તમામ 38 દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે શિફ્ટ કર્યા. 3 જેટલા લોકો જે વેન્ટિલેટર ઉપર છે એમને ગોત્રીમાં પણ અત્યારે શિફ્ટ થઈ રહ્યા છે. એટલે આ ઘટનાના કારણે, આગના બનાવના કારણે કોઈ જાનહાનિ નથી થઈ અને તંત્રના, ફાયરના લોકો, ડૉક્ટરો અને સ્થાનિક તંત્રે દોડીને આવી ગયા અને કાર્યવાહી યોગ્ય રીતે થઈ. ખાલી ગોત્રીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, 3 જણાને ગોત્રીમાં શિફ્ટ કરવાના છે. એટલે આગના બનાવને કાબૂમાં તાત્કાલિક લેવામાં આવ્યા. તમામ લોકોને સલામત રીતે શિફ્ટ કર્યા છે. કોઈનો, કોઈ દર્દીનો જીવ ના જાય તે માટે અત્યારે સ્ટેબલ છે. અમે એકદમ એમને કોઈ પણ જાનહાનિ ના થાય એના માટે એક્સ્ટ્રા પ્રિકોશન લઈ રહ્યા. વડોદરાના ઓએસડી વિનોદ રાવ છે. તમનું સર એનું તો નથી ખબર, કેમ કે અમે લોકો જમાદાર ઓફિસમાં કામ કરી રહ્યા હતા. હમણાં જમાદાર ઓફિસ પર ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોવિડ આઈસીયુમાં આગ લાગી છે. તો અમે ત્યાંથી દોડીને 3 મિનિટમાં અમે ઉપર આવી ગયા. પેશન્ટોને બધા બહાર કાઢીને પછી સામાન જે પણ હતા, અમારા સિલિન્ડર વગેરે હતા, જે પણ અંદરના આઈસીયુના જેટલો પણ ઇન્સ્ટ્રુમેન્ટ હતા બધા બહાર કાઢી નાખ્યા અમે લોકોએ. અને પેશન્ટને પણ એકદમ સારી રીતના બધા વ્યવસ્થિત બહાર કાઢી નાખ્યા. એવું કંઈ ઇન્જા જેવું નથી. બસ પહેલા માળા પર, પહેલા માળે. કોવિડના પેશન્ટ મિનિમમ મારા અંદાજથી 15-20 જણ હતા. હા, બધા પેશન્ટને બહાર કાઢી નાખ્યા અમે લોકોએ. અને નહીં, એવી તો કંઈ જાણકારી નથી, કેમ કે અમારા ડૉક્ટર લોકોએ, અમારા બ્રધરોએ, સિસ્ટરોએ અમને સહકાર સારો આપ્યો. એટલે અમે લોકો આમાં બહાર આવી ગયા કે આ લોકોને વહેલા બહાર કાઢી નાખ્યા. જી, શોર્ટ સર્કિટ થયું છે. જે કોઈ પેશન્ટ કોવિડના છે એને કોઈ જાનહાનિ થઈ નથી. એમને તાત્કાલિક ખસેડી દેવામાં પણ આવ્યા છે અને એને નીચેના ફ્લોર પર લાવીને એમની તાત્કાલિક સેવા પણ ચાલુ છે, ઓક્સિજન પણ ચાલુ છે. સાથે સાથે એવા પેશન્ટને એવું લાગે છે તો નીચે લાવીને પણ એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે. એટલે શોર્ટ સર્કિટથી થયું છે, પણ ફાયરની ટીમ પણ જલ્દી દોડી જઈ
અને સાથે સાથે કર્મચારીઓએ પણ જે સતર્કતા રાખી એનાથી કોઈ પણ દર્દીને કોઈ નુકસાન થયું નથી અને તાત્કાલિક સેવા આપી દીધી છે. સૌ જે પેશન્ટ છે એને માલ કરવા માટે પેશન્ટ લાગે છે.